હેલો એવરી હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્ તો આજનો આપણો વિડીયો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કારણ કે ડિપ્લોમા સેમ ટુનું જે આપણું મેથેમેટિક્સ આઈધર એપ્લાયડ હોય કે એન્જિનિયરિંગ હોય આપણું જે મેથ્સ ટુ છે કે જેનો ઘણા બધાને ડર લાગતો હોય કે ભાઈ કેવી રીતે પાસ થઈશું કઈ રીતે તૈયારી કરવાની કે સર મને મેથ્સ સારું લાગે છે નથી ફાવતું કઈ રીતે હું પાસ થઈ શકું એ બધી વસ્તુના તમારા જવાબ આ વિડીયોની અંદર આવી જશે થોડીક વસ્તુ કરીને બી તમે આરામથી પાસ થઈ શકો છો તો થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે કઈ રીતે કયા ચેપ્ટર તૈયાર કરવાના છે વિડીયોની અંદર તમને પેપર સ્ટાઇલ સાથે બતાવું કે જીતુની અંદર આપણું મેથ્સનું પેપર કઈ રીતે આવશે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે ને આપણે કઈ રીતે પાસ થઈ જઈશું ઓકે તો વિડીયોની અંદર તમને સો ટકા પાસિંગ ગેરંટી મળશે તમે આટલી રીતે તૈયારી કરશો તો આરામથી મેથ્સ ટુની અંદર પાસ થઈ જશો તમને ઘણા બધા સિનિયર કહેતા હોય કે બીજા લોકો કહેતા હોય કે મેથ્સ ટુ હાર્ડ આવે છે એમાં પાસ ના થવાય બધી વાતો ફિઝુલ છે આપણે આરામથી પાસ થઈ જઈશું ખાલી હું અત્યારે જે વસ્તુ એટલી વસ્તુ તૈયાર કરવાની હું મેથ્સ ટુ આખું ભણાવ્યું છે પ્લેલિસ્ટ બનાવી છે ચેનલની અંદર ત્યાં જઈને તમારે રેફર કરવાનું છે એટલા જ દાખલા કરશો જે વિડીયોમાં હું કરાવું તો બી કોઈ વાંધો નહીં આવે પણ હવે કયું ચેપ્ટર કરવાનું જે લોકોને ટોપ કરવાનું જે મારા બ્રાઇટ સ્ટુડન્ટ છે એમને કહી દઉં એ લોકો તો થ્રુઆઉટ બધી જ તૈયારી કરે પાંચે પાંચ ચેપ્ટર કરી દે પણ જે લોકો એવરેજ કે બિલો એવરેજ છે જે બી મારા બ્રાઇટ સ્ટુડન્ટ જ છે પણ એ લોકોએ હું અત્યારે તમને જે વસ્તુ કહીશ એ જ કહેવાની આપણે શરમાવ નહીં વાત આપણી જો બિલો એવરેજ હોય તો ભલે પણ આપણે ફેલ તો નહીં જ થવાનું ક્લિયર તો પહેલા પેપર સ્ટાઇલની વાત કરીએ તો પેપર સ્ટાઇલ તમારી કઈ રીતે આવશે તો પહેલા ચૌદ એમસીક્યુ આવશે જે રીતે સેમ વનના મેથ્સની અંદર આવતા હતા સેમ એ રીતે એ ચૌદ એમસીક્યુ ની અંદર પહેલા ચાર એમસીક્યુ તમારા ચેપ્ટર નંબર વનમાંથી આવશે ઓકે પછીના જે ત્રણ એમસીક્યુ છે ચેપ્ટર નંબર ટુ માંથી પછીના ત્રણ તમારા ચેપ્ટર નંબર થ્રીમાંથી અગિયાર બાર ચેપ્ટર ફોર અને તેર ચૌદ તમારા ચેપ્ટર ફાઈવ હવે એપ્લાઇડ હોય કે એન્જિનિયરિંગ હોય તમારું ચેપ્ટર નંબર ફાઈવ ખાલી ચેન્જ થશે પણ પ્રોપોગેન્ડા સેમ છે કે જે બે એમસીક્યુ એ ચેપ્ટર પાંચમાંથી પૂછવાના તો એ રીતે જ પૂછાશે હવે આ એમસીક્યુ ની વાત કરીએ તો તમારે સૌથી પહેલા મેથ્સ ની અંદર પાસ થવું હોય તો ચેપ્ટર નંબર વન એટલે કે આપણું મેટ્રાઇસિસ અથવા તો શ્રેણિક એ ખાસ તૈયાર કરવાનું આ જે આપણું ચેપ્ટર છે કયું ચેપ્ટર ગુજરાતીમાં શ્રેણિક ઇંગ્લિશમાં એને આપણે કહીએ મેટ્રિક્સ તો આ ચેપ્ટર તમારે ખાસ તૈયાર કરવાનું કેમ તે આગળ તમને ગણાવતો જઈશ એ ના અત્યારે તમારા ચાર માર્ક થયા કારણ કે ચાર એમસીક્યુ પૂછાશે કયા એમસીક્યુ પૂછાશે તો ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો ચેપ્ટર નંબર વનના એમસીક્યુ જે બનાયેલા છે લગભગ બાર પંદર રૂમ એ ચલાયા હશે પાંચ તમને ગણવા આપેલા હશે એટલા જ વીસ એમસીક્યુ તૈયાર કરવા એટલે તમારા ચાર માર્કસ એમાંથી આરામથી મળી જશે ચેપ્ટર વન ની વાત કરીએ પહેલા તો ચેપ્ટર વનના તમારે અહીંયા ચાર માર્ક મળી ગયા એના પછી અ ક્વેશ્ચન ટુ નો એ જે છે કે એમાં એટેમ્પ એની ટુ એટલે કે ત્રણ માર્કના બે દાખલા પૂછાતા હોય છે તો તમે અહીંયાથી ચેપ્ટર નંબર વન એટલે અહીંયાથી તમે એના છ માર્ક્સ લઈ શકો ઓકે ચાલો અહીંયા ચાર માર્કસ થયા અહીંયા તમારા છ માર્ક થયા આઠ માર્કના દાખલા એટલે કે ચાર માર્કના બે પૂછાતા હોય તો અહીંયા તમારા ત્રણ આપેલા હોય એમાંથી બે ગણવાના તો અહીંયાથી તમે એના આઠ માર્ક લઈ શકો છો હવે ટોટલ ચેપ્ટરમાંથી પાંચ દાખલા પૂછા અહીંયા ત્રણ ઉપર બે એટલે કે પાંચ આપણે લખવાના ચાર જ છે એટલે એક ઓપ્શનમાં નીકળશે ચેપ્ટર વનની આઈસીબુએ છ ટાઈપ ચલાય છે એ છ ટાઈપમાંથી જ આ ચાર દાખલા આવશે તો તમારે એટલી જ છ ટાઈપ તૈયાર કરવાની એટલે તમે આઠને છ ચૌદ વર્ષ ચૌદ માર્ક આરામથી લઈ જાઓ અને એ છ ટાઈપ એટલી પાક્કી કરવાની કે ચૌદમાંથી ચૌદ માર્ક જ મળે ભાઈ જે લોકોને પાસ થવું છે એ લોકો એક બે ચેપ્ટર કરી જાય પછી એમાં બી કચાશ નહીં કે ભાઈ પહેલી ટાઈપમાં આ નહીં આવડતું આટલું નહીં થતું એવું નહીં આટલી છ ટાઈપ કરો તો પાક્કી જ કરવાની પછી આ ચૌદ માર્ક હું ગણું છું કે તમારા ચૌદ માર્ક આવે તો ભાઈ એ ચૌદ માર્ક ત્યારે જ આવશે કે જ્યારે હું જે રીતે શીખવાડું છું એ રીતે તમારો દાખલો લખાય પહેલું ચેપ્ટર બહુ જ સહેલું છે ટાઈપ છ જ કરવાની તમે વિડીયો જરા એકવાર ધ્યાનથી એવું બેસી એવું સમજીને બેસો ને જોઈશ તો પાસ થઈ જઈશ એવું દિમાગમાં લઈને ફોકસથી જોવાનો એક દાખલો જે રીતે ગણાવું એ રીતે ગણી લેવાનો તો 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 તમારી એ થાય તમે માર્ક લઈ જ લેશો અને બધી ટાઈપના દાખલા તમે શીખી જાઓ તો તમને ચાર એમસીક્યુ બી આવડી જશે તો પહેલા ચેપ્ટરમાંથી એટલે કે શ્રેણિકમાંથી માંથી આઠ ને જો ચૌદ ને ચાર અઢાર માર્ક તમે આરામથી લાવી શકો છો કેટલા માર્ક અઢાર માર્ક લાવી શકો છો આરામથી ચાલો માનો અઢાર માંથી ત્રણ માર્ક કે ચાર માર્ક ગુમાવી દો તો ચૌદ માર્ક તો તમે આરામથી પહેલા જે પ્રશ્ન છે એ ચોથા ચેપ્ટરમાંથી પૂછાય છે તો ચોથા ચેપ્ટરની વાત કરીએ ચોથું ચેપ્ટર ડિફરન્સીયલ ઇક્વેન એટલે કે વિકલ્પ સમીકરણો છે બેચ ટાઈપ છે એમાં એમાં જે પહેલી ટાઈપ છે ને એની અંદર ઘણા બધા થોડાક ટ્રીકી ક્વેશ્ચન બી છે

અને એનો જે બી પાર્ટ છે એની અંદર ત્રણ ત્રણ જે છે એ ચેપ્ટર ટુ માંથી આવશે હવે જે લોકોને ખાલી પાસ થવું જેની વાત કરું કે જે લોકો એક્ઝામના આગલા દિવસોમાં જ ખાલી મારો વિડીયો જોવાય છે અત્યાર સુધી કોઈ મારો લેક્ચર અટેન્ડ નહીં કર્યો એમની બી વાત કરી લઈએ ઘણા બધા હશે એવા મને ખબર છે તો એ લોકોએ ચેનલ પર જઈને ચેપ્ટર નંબર વન જોઈ લેવાનું આખું જોઈ લેવાનું છો છ કયા કરી દેવાની ચેપ્ટર નંબર 2 ની અંદર કઈ કઈ ટાઈપ કરવાની એની વાત કરી દઉં ચેપ્ટર ટુ જે છે ખાસ તૈયાર કરી દેવાના અહીંયા દેખો એમ કે ત્રણ માર્ક ની અંદર બે અને ચાર માર્કની અંદર ત્રણ ટોટલ પાંચ દાખલા આવશે આમાં બી પણ એક જગ્યાએ તમને આ એક્ઝામ્પલ જોવા મળી જશે પાંચમાંથી તો તમે ત્રણ માર્કમાં તો એક દાખલો આ તમારે ખાસ તૈયાર કરવાનો તો પહેલા ચેપ્ટરની છ ટાઈપ અને બીજા ચેપ્ટરનું આ વેલોસિટી એક્સેલરેશન એટલે કે વેગ પ્રયોગ વાળી મેથડ કરી દેવાની ઓકે જે લોકોને ખાલી પાસ થવું છે એની વાત છે બાકી બધાએ તો હું એ જેટલી બી ટાઈપ શીખવાડી બધી તૈયાર કરવાની છે ક્વેશન ફોર એની વાત કરી લઈએ તો એની અંદર જોઈએ તો જરા અહીંયા પહેલો બીજો ચેપ્ટર થ્રી અહીંયા બી પહેલો બીજો ચેપ્ટર થ્રી એની સિવાયના બીજા બંને ક્વેશ્ચન તમારા ચેપ્ટર નંબર ફાઈવમાંથી જે લોકો એપ્લાયડ મેથેમેટિક્સની અંદર છે કે જેમનું છેલ્લું ચેપ્ટર સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર છે બહુ જ ઇઝી ત્રણ ટાઈપ છે ખાલી મીન ફાઇન્ડ કરવાનું એટલે કે મધ્ય સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન અને મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલન ત્રણ ટાઈપ તૈયાર કરવાની છે તો જે રીતે તમે પહેલું ચેપ્ટર આખું કરો છો છ ટાઈપ એવી રીતે છેલ્લું ચેપ્ટર આખું કરવાનું ત્રણ ટાઈપ ખાલી એમાં તો કેલ્સિટ ચલાવવાનું સરવાળા બાકી ગુણાકાર ભાગાકાર એટલી જ વસ્તુ છે તો એ ચેપ્ટર તમે ક્લિયર કરી દેશો તો અહીંયાથી તમારો ત્રણ માર્ક નો દાખલો ઓકે ચલો પાછળ લખીએ તો આ ચેપ્ટરની વાત કરીએ ચેપ્ટર નંબર સ્ટેટિસ્ટિક્સ ની વાત કરું છું જે લોકો એપ્લાયડ છે આગળથી થઈ ગયો અને અહીંયા આગળ તમે દેખો ચેપ્ટર માંથી ત્રણ માર્કના ત્રણે ત્રણ અહીંયા જ પૂછવાના તો પછી અહીંયાથી તમે બે ગણો તો તમારા છ ચાર દસ ને ત્રણ તેર માર્ક તો તમારા ચેપ્ટર નંબર પાંચ માંથી થઈ ગયા ખાલી દાખલાની વાત છે હજુ એમસીક્યુ ની વાત તો આપણે કરી નહીં એમસીક્યુ દેખો જરા કહીએ એમસીક્યુ ઓકે ચેપ્ટર પાંચ માંથી બે તો જેવી રીતે પહેલું ચેપ્ટર અઢાર માર્ક નું થયું એવી રીતે છેલ્લું એટલે કે આંકડા શાસ્ત્ર વાત કરીએ ભાઈ કોમ્પ્લેક્સ નંબર વાળા ગભરાતા ના તમારું બી આવું જ છે ઓકે ચાલો શું ગણ્યું આપણે છ ચાર દસ ને ત્રણ તેર અને આ જે બે માર્ક ને એમસીક્યુ પંદર માર્ક તો તમારા થઈ ગયા છેલ્લા ચેપ્ટરના લો ભાઈ બે ચેપ્ટરની વાત કરું અઢાર ને પંદર તેત્રીસ માર્ક તો પહેલા છેલ્લા ચેપ્ટરના થઈ જાય તેત્રીસ માંથી લાવવાના ત્રીસ બે ચેપ્ટર તૈયાર કરો તો બીજ તે ના આવે તો છોડ દેવાનું એન્જિનિયરિંગ

અને ત્રણ માર્ક એટલે દસ માર્ક થઈ ગયા તમારા તો તમે આ બે ચેપ્ટર કર્યા તેત્રીસ અને બીજા દસ માર્કની ટાઈપ દો તો તમારે તૈયારી તો તમારી થઈ ગઈ સારી એવી તમે કરીને એક બે સાચા કરી દેશો મને ખબર છે પણ તેતાળીસ માર્કની તમે સારી એવી તૈયારી કરો તો કોઈ બાપની તાકાત નહીં તમને ફેલ કરે બરાબર મેં જે શીખવાડ્યું છે એ જ રીતે તૈયારી કરીને જવાની તો આરામથી તમે પાસ થઈ જશો હવે જે લોકો એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર છે એમની વાત કરું

તો એના બી તમે તેર માર્ક ના દાખલા ને બે એમસીક્યુ કરી દેશો તો તમારા બી છેલ્લા ચેપ્ટરમાંથી માંથી બી પંદર માર્ક્સ તમારા આરામથી ક્લિયર થઈ જશે તો દરેકે પહેલું અને છેલ્લું ચેપ્ટર પાક્કું કરી દેવાનું અને બીજા ચેપ્ટરમાંથી વેગ પ્રવેગ એટલે વેલોસિટી એક્સેલરેશન વાળા એક્ઝામ્પલ ત્રીજા ચેપ્ટરમાંથી માંથી થી પાય બાય ટુ વાળા પાર્સલ ફ્રેક્શન વાળા અને એરિયા ફાઇન્ડ કરવા એટલે કે ક્ષેત્રફળ શોધવા વાળા આટલી વસ્તુ કરી દેવાની તો તમે આરામથી સો ટકા મેથ્સ ટુ ની અંદર પાસ થઈ જશો હવે રેગ્યુલરમાં હો તમે કા તો પછી તમે રેમેડી આપવાના હોય જેટલા બી સ્ટુડન્ટ હોય એ લોકોને કહું કે તમે આ વિડીયો જોઈ લો તમને કોન્ફિડન્સ આવી જ જશે કે તમે મેથ્સની અંદર પાસ થઈ જ જશો પણ એવું નહીં કે આટલો વિડીયો જોઈને પાસ થઈ જવાશે જે બી વસ્તુ કીધી છે એ બધી પ્લેલિસ્ટમાં જઈને એટલી વિડીયો જોઈ લેવાના કા અને એ વસ્તુ એક જગ્યાએ લખી લેવાની એટલી બી ગેરંટી છે કે જે વિડીયોમાં દાખલા ચલાયા છે એ જ પેપરમાં પૂછાશે તો જેટલા બી દાખલા વિડીયોમાં કરાય છે બધા લખી લેવાના એક જગ્યાએ ગણી નાખવાના હોમવર્કમાં આપું એ જાતે ટ્રાય કરી લેવાના ટેલિગ્રામ પર કીધું છે એ બી ચેક કરી લેશું સાચા ખોટા તમને આવડી ગયા છે નહી બરાબર તો એક્ઝામ બહુ નજીક છે આવે ને મેથ્સ ટુ તમને કદાચ તમારી કોલેજમાં તમે જ્યારે પેપર આપવા જશો ને ત્યારે તમને ખબર પડશે કે મેથ્સ મેથ્સની અંદર કેટલા તમારા સિનિયર સ્ટુડન્ટનો એક્ઝામ અપા આવશે કારણ કે મેથ્સ ટુ ને એટલો બધો લોકોએ એવો ભય બનાવી રાખ્યો છે કે ભાઈ બહુ અઘરો વિષય છે એટલે એમાં ઘણા બધા છોકરાઓ ફેલ થાય છે પણ જે લોકોને બીક લાગતી હોય એ લોકોને આ વિડીયો મોકલી દેજો ખાલી આટલી તૈયારી કેવી રીતે ફેલ ભાઈ તમે સો ટકા પાસ થઈ જશો આટલી વસ્તુ કીધી છે તમે તમે તૈયાર કરીને જાઓ ફેલ થાય તો મારે યુટ્યુબ ચેનલ બંધ કરી દેવાની બરાબર હવે આનંદ વધારે ગેરંટી આપવાની મારે કોઈ જરૂર છે નહીં તો ખાસ આ રીતે તૈયારી દેજો મેથ્સની અને મેથ્સ વનમાં જે લોકોને બેકલોગ હોય એ લોકોને બી કહી દઉં કે મેથ્સ વનનો નો બી આપણે વિડીયો આવી રીતે બનાવેલો કે પેપર સ્ટાઇલ કેવી છે અને કઈ રીતે તૈયારી કરવાની તો એ જોઈ લેજો તો મેથ્સ વનમાં બી તમે આરામથી પાસ થઈ જશો ઓકે તો મારું કામ હું અહીંયા પૂરું કર્યું હવે તમારે તમારું કામ ચાલુ કરી દેવાનું બરાબર તૈયારી કરતા રહેવાનું સાથે સાથે પોતાનું ધ્યાન બી રાખવાનું જય હિન્દ જય ભારત